हाय फ्रेंड्स, लास्ट लेक्चर में चैप्टर नंबर एक में आपणे भूलोना प्रकार जोया हता, जेमां बे प्रकारनी भूल होय छे, काचा सर्वयने पर असर न करती भूलो अने काचा सर्वयाने असर करती भूलो। हवे बात करीए छे काचा सर्वया पर असर न करती भूलोमां। पॉइंट नंबर एक, विसरचूक भूल एटले शुं? तो विसरचूक भूल एटले एवी भूल के कोईपण व्यवहारनी नोंध करवानी संपूर्णपणे रही गई होय, एटले तमे लखवानुं ज भूली गया हो, तो एवी भूलने विसरचूक भूल कहे छे। तो आवी भूलमां तमारे फक्त ने फक्त आम नोंध लखवानी होय छे, एटले के जे पण कंई व्यवहार बन्यो छे एनी तमारे फक्त आम नोंध लखवानी रहे छे। तो एना एक्जाम्पल छे, तो एना केवा एक्जाम्पल एक्जाममां आवशे तो एनी वात करी लईए। पहेलो, रोकड़ खरीदी रुपया 10,000 ની નોંધ કરવાની રહી ગઈ છે, એટલે કે તમે રોકડ ખરીદી કરી છે પણ તેની નોંધ કરવાની રહી ગઈ છે। તો રોકડ ખરીદી કરી હોય તો એની નોંધ શું આવે? તો ખરીદ ખાતે ઉધાર રકમ છે 10,000, 10,000 તે રોકડ ખાતે જમા, એટલે કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। સેકન્ડ તમારો વ્યવહાર છે અંગત ઉપયોગ માટે બેંકમાંથી ઉપાડેલ 1500ની નોંધ કરવાની બાકી છે, એટલે તમારે નોંધ કરવાની છે અંગત ઉપયોગમાં, એટલે ઉપાડ થયો તો ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા। તમે બેંકમાંથી પૈસા ઉપાડ્યા છે, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, 1500 રૂપિયાની નોંધ કરવાની રહેશે। તો આ જે ભૂલ હતી એ વિસરચૂક ભૂલ હતી, એટલે એ વ્યવહારની સંપૂર્ણ નોંધ કરવાની રહી ગઈ છે, આપણે એની નોંધ કરી। અહીંયા કોઈ ભૂલ નથી થઈ એટલા માટે આપણે સુધારતા નથી, બસ ખાલી નોંધ થઈ નથી એ આપણી ભૂલ છે જે મેં નોંધ કરી કાઢી। સેકન્ડ ભૂલ છે સિદ્ધાંતની ભૂલ, જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતોનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે। અહીંયા ક્યાંક ને ક્યાંક નામાના નિયમોનું ઉલ્લંઘન થયું હશે, એટલે કે અહીંયા જે રૂલ્સ છે કે ઉધાર જમાના એ પ્રમાણે કામ નહીં થયું હોય, તો એવી ભૂલ થાય ત્યારે તમારે એ ભૂલ સુધારવી પડે। તો એ ભૂલ સુધારવા માટેનો મેં નિયમ તમને આગળ શીખવાડ્યો છે, જે ખોટું છે તેની વિરુદ્ધ અસર આપો અને જે સાચું છે તે મુજબ અસર આપવાની તમારે રહેશે। બીજું, આ ચેપ્ટરમાં જેટલા પણ વ્યવહારો હું તમને લખાવું છું એ ટાઈપના જ વ્યવહારો આવશે, આમાં તમારે સ્વાધ્યાય કરવાની જરૂર છે નહીં, તમારે જેટલા એક્ઝામ્પલ હું કરાવીશ એટલું તમારે ક્લિયર કરવાનું રહેશે। તો વાત કરીએ છીએ સિદ્ધાંતની ભૂલના એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો। હવે પહેલો વ્યવહાર છે, યંત્રની ખરીદી ₹20,000 ખરીદ ખાતે ઉધારેલ છે। હવે તમને એ બધાને ખબર છે કે યંત્રની ખરીદી હોય, યંત્ર એટલે શું થયું? મિલકત। તો મિલકતની ખરીદી આપણે મિલકત ખાતે ઉધાર કરીએ છીએ, તો તમારે આ રીતે ત્રણ સાચી નોંધ તમારે શીખવામાં, જ્યાં સુધી શીખો છો ત્યાં સુધી સાચી નોંધ અને થયેલ ભૂલ પણની નોંધ લખવી, તમારે એક્ઝામમાં ખાલી ભૂલ સુધારણા નોંધ લખવાની રહેશે। તો પહેલા વ્યવહારમાં સાચી નોંધ શું થાય? યંત્રની ખરીદી કરી છે તો યંત્ર ખાતે ઉધાર 20,000 તે રોકડ ખાતે જમા, આ સાચી નોંધ છે। હવે એને ભૂલ શું કરી છે? એને ભૂલ કરી છે ખરીદ ખાતે લખી નાખ્યું છે। ક્યાં લખી નાખ્યું છે? ખરીદ ખાતે। તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એને ભૂલ શું કર્યું છે? યંત્રની જગ્યાએ ખરીદ ખાતે લખી નાખ્યું છે, આ થયેલી ભૂલ છે। હવે આ સાચી નોંધ અને ખોટી નોંધ ઉપરથી તમારે ભૂલ સુધારણા લખવાની છે। તો હવે રૂલ્સ મેં શીખવાડ્યો હતો, જે ખોટું છે એની વિરુદ્ધ અસર આપો। તો આમાં ખોટું શું છે? તો ખરીદ ખાતે ઉધાર થયું એ ખોટું છે, એની વિરુદ્ધ અસર આપો, એટલે જમા કર્યું છે। અને સાચી નોંધ, ઉધાર સાચી નોંધ કઈ હતી? તમે અહીંયા જમા લખી નાખ્યું, તો ઉધાર સાચી નોંધ કઈ હતી આ બેમાંથી? તો યંત્ર ખાતે, તો યંત્ર ખાતે ઉધાર 20,000, 20,000। તો આ તમારી જે નોંધ લખી મિત્રો એ ભૂલ સુધારણા નોંધ હતી। હવે બીજો પોઈન્ટ એમાં ને એમાં, રહીમ પાસેથી મળેલ કમિશનના ₹600 રહીમ ખાતે જમા કરેલ છે। હવે જે પૈસા મળ્યા છે ને રહીમ પાસેથી પૈસા મળે ને ભાઈ, તો એ રહીમ ખાતે જમા ન થાય, કારણ કે ધ્યાન આપજો, રહીમ પાસેથી જે પૈસા મળ્યા છે એ કમિશન મળેલ કમિશન ₹600 રહીમ ખાતે જમા કરેલ છે, એટલે કમિશનના મળી ગયેલા હતા પણ એ રહીમ ખાતે જમા કર્યા છે। તો એની સાચી નોંધ શું હતી? તમને પૈસા મળ્યા છે તો રોકડ ખાતે ઉધાર તે કમિશનની આવક છે, તો કમિશન ખાતે જમા, સાચી નોંધ છે। હવે એને ભૂલ શું કરી છે? રોકડ ખાતે ઉધાર તે રહીમ ખાતે જમા કર્યા છે, શું કરી છે? રહીમ ખાતે અને જમા કરી નાખેલા છે। તો
तो बन्ने में खोटी नोंध है विरुद्ध असर आपी एटले रहीम खाते उधार करीश अने साची नोंध जमा साची नोंध कई आवे तो अहीं कमीशन खाते जमा साचू है तो कमीशन खाते आपणे अहीं साचू जमा करवू पड़े। एना पछी तीजो व्यवहार है कम्प्यूटर की खरीदीना चूकवेल 5,000 की रकम रोकड़मेड़मांथी खरीद खाते उधारी है। हवे कम्प्यूटर की खरीदी करो एटले मिलकत थई तो मिलकत की खरीदी की साची नोंध शुं थाय तो कम्प्यूटर खाते उधार तमे खरीदी करी है अने तमे पैसा चूकवेला है तो रोकड़ खाते जमा तो खरीद खाते उधार ते रोकड़ खाते जमा। हवे एने भूल क्यां करी है खरीद कम्प्यूटर की खरीदी की नोंध खरीद खाते लखी नाखी है तो खरीद खाते उधार ते रोकड़ खाते जमा आ खोटी नोंध है। एने आवी नोंध करी छे खरीद खाते उधार अहीं लख्युं छे खरीद खाते उधारी छे तो खरीद खाते उधार ते रोकड़ खाते जमा। हवे आमांथी बेमांथी खोटी नोंध छे खरीद खातू तो खरीद खातू ओपोजिट असर आपीशुं कम्प्यूटर खाते उधार ते खरीद खाते जमा थशे। मित्रों अहीं नोंध खोटी छे खरीद खाते जमा शुं थशे खरीद खाते अहीं तमारे जमा करवू पड़े तो कम्प्यूटर खाते उधार ते खरीद खातू जमा अहीं तमारे लेवू पड़से। तो आ जे भूल जोई आपणे मित्रों ए सिद्धांतनी भूल हती के जेमां खोटा खाते रकम लखाई जाए त्यारे तमे शुं करो। हवे आनी जग्याए तमने कोई पण व्यवहार आपेलो होय तो तमारे आज परिस्थिति प्रमाणे सोल्व करवानो रहेशे। एक्जाम में तमारा आना जेवा ज व्यवहारो आवशे एटले बहु चिंता करता नहीं। एना पछी पॉइंट नंबर 3 ત્રીજી ભૂલ જે હતી આપણે ખોટા ખાતે લખવાની ભૂલ। તો આ ભૂલમાં શું હશે તો આ પ્રકારની ભૂલમાં એક ખાતું ઉધાર કે જમા કરવાને બદલે બીજું ખાતું ઉધાર કે જમા થયેલ હશે એટલે કોઈ નામ વ્યક્તિના અહીંયા ખોટા લખેલા હશે। તો કેવી રીતે એક્ઝામ્પલ જોઈ લઈએ એમાં પહેલું એક્ઝામ્પલ છે કાજલને ચૂકવેલ રૂપિયા 500 ભૂલથી રાજલ ખાતે નોંધ્યા છે। હવે કાજલને પૈસા ચૂકવ્યા હોય અને તે રાજલ ખાતે નોંધ્યા છે તો જોઈ લઈએ એની નોંધ આપણે શું લખી છે। तो हवे एनी नोंध जोई लईए तो एनी नोंध शुं थशे मित्रों तो आनी भूल केवी रीते सुधरशे तो आनी पहला साची नोंध अहींया साची नोंध जोई लईए मित्रों तो साची नोंध शुं लखी हशे ने आ त्रण पार्ट पाड़ीए छीए आपणे एमां पहेलो पॉइंट छे काजलने चूकवेल रुपया 500 भूलथी राजल खाते नोंध्या छे। तो काजलने चूकवे तो साची नोंध शुं आवे કાજલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા આ સાચી નોંધ છે। હવે એને ભૂલ શું કરી છે કાજલની જગ્યાએ કોના ખાતે લખી નાખ્યું છે અને રાજલ ખાતે તે રોકડ ખાતે આ સાચી નોંધ છે આ ખોટી નોંધ કરી છે એને। કાજલને ચૂકવે એટલે કાજલ લેનાર થઈ તો કાજલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરવું પડે પણ એણે શું કર્યું છે રાજલ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કર્યું છે। હવે આ બંને નોંધમાં ખોટી નોંધ રાજલ ખાતે તો રાજલ હું જમા કરીશ તો નોંધ થશે રાજલ ખાતે જમા કરીશ રાજલ ખાતે જમા અને ઉધાર શું થશે સાચી નોંધ ઉધાર કહી હતી કાજલ તો કાજલ ખાતે ઉધાર તે રાજલ ખાતે જમા આ તમારી સાચી નોંધ થાય પહેલી આમ નોંધની। એના પછી બીજી નોંધ છે રીમા પાસેથી મળેલ રૂપિયા 10,000 ભૂલથી રીના ખાતે જમા કર્યા છે। રીમા પાસેથી મળેલા છે તો રીમા પાસેથી જ્યારે રકમ મળે ત્યારે શું નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે રીમા ખાતે જમા આ સાચી નોંધ છે। હવે એને ભૂલ ક્યાં કરી છે એને રીના ખાતે જમા કર્યું છે નામ કોનું છે રીના ખાતે જમા કરેલું છે તો બેમાં ખોટી અસર કઈ છે રીના આમાં ખોટી અસર કઈ છે રીના તો રીનાને આપણે વિરુદ્ધ અસર આપીશું રીના ખાતે ઉધાર અને સાચી નોંધ કઈ છે રીમા તો સાચી છે મુજબ નોંધ કરવી પડે તે રીમા ખાતે જમા એટલે જે ખોટું છે એની વિરુદ્ધ અસર આપીએ છીએ અને જે સાચું છે તેના મુજબ અસર આપીને આપણે દાખલો કમ્પ્લીટ કરતા હોઈએ છીએ। એના પછી ત્રીજો વ્યવહાર છે નયન પાસેથી મળેલ રૂપિયા 4500 નયના ખાતે જમા કરેલા છે। કોના પાસેથી પૈસા મળ્યા છે મિત્રો નયન પાસેથી મળેલા છે તો રોકડ ખાતે ઉધાર તે નયન ખાતે જમા એને નયના ખાતે જમા કરી નાખેલા છે તો જોઈ લઈએ નોંધ રોકડ ખાતે ઉધાર તે નયન ખાતે જમા 4500 રોકડ ખાતે ઉધાર તે નયના ખાતે જમા આ નોંધ ખોટી છે ખરેખર નયન ખાતે લખવાના હતા એને નયના ખાતે લખી નાખેલા છે તો હવે આ બંનેમાં ભૂલ શું છે નયના ખાતે તો એની વિરુદ્ધ અસર આપીશું નયના ખાતે ઉધાર અને નયન છે એની સાચી નોંધ આપીશું નયન ખાતે જમા તો 4500 ઉધાર જમા તમે લખેલા છે અહીંયા।
तो आ रीते मित्रों भूल सुधारणा नोंध लखाई पहला तमारी पासे साची नोंध आवड़ती होवी जोईए, पछी भूल थयेली छे एनी खबर होवी जोईए, अने आ बन्ने भूल उपरथी तमारे भूल सुधारणा नोंध केवी रीते लखवी ए तमने खबर पड़े। तो तमारी एक्जाम में आवी रीतेना त्रण आम नोंधो आवशे अने त्रण आम नोंधना त्रण मार्क्स रहेशे। तो आ रीते तमारे आ दाखला गणवाना अहींया रहेशे। तो आजना लैक्चर पूरती आपणे त्रण भूलो चलाई छे, हवे पछीनी बे भूलो जे बाकी रही छे हवे पछीना लैक्चरमां कम्प्लीट करीशुं। आजनो लैक्चर अहींया पूर्ण करीए छे।